पुष्टि मार्ग जो महान मार्ग कोई न थे, એટલે કીધું ગંગાજીનો સંબંધ પણ પવિત્ર સંબંધ છે. યમુનાજીનો સંગ જ્યાં ત્રિવેણીમાં થયો ત્યાં ગંગાજી પણ પવિત્ર બની ગયા અને ભક્તિ સ્થપાઈ છે. એ જ ભક્તિ દિવ્યાનુભૂતિ છે. આજે પણ અમારા ત્યાં ભૂમિ ભાગ્યમ છે, ભૂમિનું અતિ મહત્વ છે. આજે પણ કોઈ કહે કે મારે યમુનાજીનું જલ લાવવું છે કે ગંગાજીનું જલ લાવવું છે તો ક્યાંથી લાવવું, તો કહેવાય કે ગંગાજીનું જલ ત્રિવેણીથી લેવાય અને યમુનાજીનું જલ ગોકુલથી, ટકરાણી ઘાટથી લેવાય. આજે પણ સ્થાનનું અતિ મહત્વ છે. યમુનાજીનો સંગ જ્યારે ગંગાજીને થયો તો એ પણ પવિત્ર, ધન્ય અને દિવ્ય બન્યા અને પ્રભુને શરણે ગયા છે અને ભગવદનું સ્વરૂપ એ ગંગાજીનું સ્વરૂપ છે. રુક્ષ્મણીબાઈ 24 વર્ષ સુધી બહાર ના આવ્યા. પૂછ્યું કેમ ના આવ્યા, કે સેવા અને સત્સંગમાંથી સમય મળે તો ઘરની બહાર પગ મૂકું ને. તૃતીય શ્લોકમાં શ્રી મહાપુરુષના કૃષ્ણાષ્ટકના ત્રીજા શ્લોકમાં કહેવામાં આવ્યું કે સ્થાન અને દ્રવ્યની મહિમા આ ત્રીજા શ્લોકમાં બતાવવામાં આવી છે. જેનું દ્રવ્ય શુદ્ધ હોય એ જ સેવા કરી શકે અને જેનો ભાવ શુદ્ધ હોય એ જ કૃષ્ણનો સ્પર્શ કરી શકે છે. પુષ્ટિ માર્ગે સ્વરૂપો ક્યાંથી પ્રગટ થયા, તો કે યમુનાજીમાંથી પ્રગટ થયા. એક માજીનો વાર્તા પ્રસંગ આવે કે ગંગાજીમાં યમુનાજીમાં જલની લોટી ભરવા ગયા અને ચાર સ્વરૂપો મળ્યા. ચારે સ્વરૂપોએ કીધું કે અમને તમારા ઘરે આવવું છે. ત્યારે બાઈએ કીધું કે ના ના, મારા ઘરે તો વલ્લભ બિરાજે છે, વલ્લભની આજ્ઞા લઉં તો તમને લઈ જવું. શ્રી મહાપુરુષ સ્મરણ કર્યું, મહાપુરુષ કાશી બિરાજતા ને કીધું, ત્યારે મહાપુરુષે કીધું કે આ સ્વરૂપને પધરાવો. ને ચાર સ્વરૂપો માજીના ઘરે આવ્યા અને પહેલું સ્વરૂપ કહ્યું કે ગજ્જન ધાવનને પધરાવ્યું એવું નવનીત પ્રિયાજી, નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવ્યા ગોકુલચંદ્ર માજી, જીયાદાસને પધરાયા લાડીલેશજી, આ દેવકાપુરને પધરાયા એવા લલિત ત્રિભંગીજી, આ ચાર સ્વરૂપો પ્રગટ થયા છે. પુષ્ટિ માર્ગીય નિધિ સ્વરૂપો વધારે ને વધારે ક્યાંથી પ્રગટ થયા, તો યમુનાજીમાંથી પ્રગટ થયા છે. એવા શ્રી યમુનાજીનો સંગ થાય ત્યારે દિવ્યાનુભૂતિ થાય. દિવ્ય સંકેત ત્યારે જ બને. અને દ્રવ્યનો મહિમા એ રુક્ષ્મણી વિવાહના પ્રસંગમાં શ્રીમદ ભાગવતજીમાં આવે કે દ્રવ્ય કેટલા પ્રકારના છે. કીધું કે 3 પ્રકારના છે, એક લક્ષ્મી, એક અલક્ષ્મી ને એક શુભ લક્ષ્મી. લક્ષ્મી શું, જે જીવના, મનુષ્યના જીવનના મોજ અને શોખમાં વપરાય એને કહેવાય લક્ષ્મી. જ્યાં પોતાની મજામાં દ્રવ્ય વપરાય એને કહેવાય લક્ષ્મી. અને જ્યાં મજા હોય ત્યાં મજાની બેન સજા એની પાછળ જ હોય એને કહેવાય લક્ષ્મી. બીજું અલક્ષ્મી, કે જે ઈચ્છા નથી છતાં પણ વાપરવા પડે છે, અકસ્માતમાં, બીમારીમાં, ખોટા ખર્ચમાં, જ્યાં દ્રવ્ય નથી વાપરવું, જ્યાં મનથી ઈચ્છા ના હોય વાપરવાની છતાં પણ જે વાપરવા પડે એ અલક્ષ્મી. ને શુભ લક્ષ્મી, કે પોતાના પ્રભુની પ્રસન્નતામાં, પોતાના ઠાકોરજીમાં, પોતાના વલ્લભકુલમાં, પોતાના વૈષ્ણવોમાં, મુખારવિંદની સેવામાં અને સારા તીર્થોમાં અને યાત્રાના જગતના કલ્યાણમાં, જ્યાં સદકાર્યમાં જે દ્રવ્ય વપરાય એને કહેવાય શુભ લક્ષ્મી. એ લક્ષ્મીના પ્રકાર છે. ગુસાજીના સેવક ખુશાલદાસજી આવ્યા 3 લાખ રૂપિયા લઈને અને કીધું કે સેવામાં વિનિયોગ કરો. ગુસાજીએ કીધું કે આ દ્રવ્યની વાત સાંભળતા મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું, આ દ્રવ્ય આસુરી છે અને સેવામાં વિનિયોગ ન કરી શકાય. એને ગૌશાલામાં લગાવી દીધું.
ચિત્રકૂટના લાડભાઈ ને ધાડભાઈ આવ્યા 9 લાખ રૂપિયા લઈને કે અમારે આપની સેવા કરવી છે. ગુસાઈજીએ કીધું કે તમે તો રાજપૂતાની છો ને યુદ્ધ કરીને દ્રવ્ય લાવ્યા છો ને યુદ્ધ કરેલું દ્રવ્ય રણભૂમિનું દ્રવ્ય અમે સેવામાં નથી વપરાતું અને તમે બીજે લઈ જાઓ. ગોકુલનાથજી પાસે ગયા. ગોકુલનાથજી પણ ના પાડી. એમના સેવકે એ દ્રવ્યને ધાબાની છતમાં દાટ્યું ને જ્યારે ઔરંગઝેબે છત તોડી તો 9 લાખ રૂપિયા નીકળ્યા. એ 9 લાખનું આશરૂ દ્રવ્યના કારણે બીજી મંદિરની છત તો તૂટી, કારણ કે ઔરંગઝેબને થયું કે દરેક મંદિરની છત પર દ્રવ્ય છુપાયેલું છે. આસુર દ્રવ્ય આવે તો ચિત્ત ભ્રમિત થાય છે. એ દ્રવ્ય હંમેશા ઉત્તમ રાખવું. આ દ્રવ્યની સમર્પિતતા એ પણ એક સમર્પણ છે. હંમેશા દ્રવ્યની ઉત્તમતા રાખવી. દ્રવ્ય ઉત્તમ હોય, સેવાના લાયક હોય તો જ વિનિયોગ થાય છે. દરેક દ્રવ્યનો વિનિયોગ નથી, જે સેવાને લાયક હોય છે એનો જ વિનિયોગ છે. એક વૈષ્ણવ મને મળ્યા હતા થોડા ટાઈમ પહેલા. મને કીધું કે મહારાજશ્રી, મનમાં કેટલાય વખત એક પ્રશ્ન જાગે છે કે જેનું સમાધાન નથી મળતું. મેં કીધું બોલો શું પ્રશ્ન છે. કે હું ઘરેથી મંદિરમાં જઉં છું, બેઠકમાં જઉં છું ને મનમાં વિચાર કરું છું કે આજે તો મારે 2100 રૂપિયા મંદિરમાં લખાઈ દેવા છે. બહુ સારું કહેવાય, લખાવ, તમે સ્વતંત્ર જે ઈચ્છા હોય કરવાનું. કે પણ મહારાષ્ટ્ર એવું થાય છે કે મંદિરનું પગથિયું ચડવું તો 2100માંથી 1100નો વિચાર આવે છે. કે હવે 2100ની જરૂર નથી, 1100 લખાવું તો ચાલે. પછી દર્શન કરીને પછી જ્યારે મહેતાજીને મળું ને પોંચ ફળાનો વિચાર કરું ને, એમને 1100 કરતાં 500 લખે તો ના ચાલે. એટલે 500 રૂપિયા હાથમાં આવે ને જ્યારે પોંચ ફાટતી હોય ને ત્યારે 500ની ખાલી 100 જ રૂપિયા લખાવું છું. તો 2100નો વિચારથી કેમ 100 રૂપિયા સુધી આવી જવું છે એવું મને શું થાય છે. મેં કીધું ભાઈ, એમાં તમારો વાંક બિલકુલ નથી. તમારો વાંક નથી, તમે તો બિલકુલ નિષ્પાપ છો. તમે ડરશો જ નહીં, ગભરાશો નહીં. એ મારું પાપ કેમ નહીં, મારો દોષ કેમ નહીં? ચોક્કસ દોષી જ મૂકું, તમે દોષી નથી. કારણ કે જ્યારે પ્રભુનામાં કોઈ દ્રવ્ય વિનિયોગ થાય, જ્યારે પ્રભુ તમારી કોઈ પણ સત્તા સ્વીકારે છે, તમે કશું પણ પ્રભુની સેવામાં વિનિયોગ કરો છો, દ્રવ્યનો વસ્તુનો કસાયનો પણ એ તમારી ઈચ્છાથી થતો નથી. એ 2100માંથી પ્રભુએ કીધું કે 100 રૂપિયા જ મારી સેવાના લાયક છે, એટલે તારાથી 100 રૂપિયા જ લીધા છે. તને મનમાં કેટલું પણ થાય કે લાખો વાપરી નાખું, પણ પ્રભુના લાયક જે હશે ને અલૌકિક દ્રવ્ય એ જ વિનિયોગ થશે, બાકી બધું રહી જશે. જીવ કેટલી પણ ઈચ્છા કરે પણ પ્રભુના લાયક જે હોય ને એ જ વિનિયોગ થાય. સાચી વાત ખોટી વાત કહો? હા તો પાડો, જોરથી પાડો. અમને એવું લાગે કે વૈષ્ણવ જાગે છે. તાત્પર્ય એ જ છે કે કેટલો પણ વિનિયોગ કરવાનો મનની ઈચ્છા રાખીએ પણ એ જ વિનિયોગ થાય જે પ્રભુના લાયક હોય. આપણે સમર્પણની ભાવના કરીએ પણ ક્યાં સમર્પણ? ઘણા કહે ને સમર્પણ, સમર્પણ ક્યારે થયું કહેવાય? અરે ભક્તિ ક્યારે મળી કહેવાય? સમર્પણ એ છે કે જ્યારે પણ ઉત્તમ વસ્તુ જુઓ ને, ઉત્તમ વસ્તુઓને સામગ્રી જોતાની સાથે પ્રભુને વિનિયોગ કરવાનું મન થાય એને કહેવાય સમર્પણ. આજે આવતા કે જેટલો સમય આપણે લાગે એટલા સમય માટે વૈષ્ણવા વર્ષો ખૂબ પોષણ આપો અને એમ લાગે એમને કે અમે આજે ભરાઈ ગયા એવું અંદરથી વિચાર કરીને પછી જ ઘરે જાય એ મારી પૂજ્યશ્રી દાદા કષ્ટકમાજની વિનંતી છે કે આ વૈષ્ણવ દ્વારા બધાને ખૂબ પોષિત કરો. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાની કી જય. બોલ શ્રી બસંત બિહારી લાલ કી જય. નમો ભગવતે તસ્મૈ શ્રી કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોયત. પુષ્ટિમાર્ગી સર્વજ્ઞ કરુણારસ્ફુરિત શેષ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ સ્નેહી અમારા લઘુ ભ્રાતા અને
कृष्ण लीला गुणगान महोत्सव कृष्ण चरित्र नु वर्णन करता चिरंजी कुंजेश बाबा तथा आ सुंदर मजाना अलौकिक चार दिवसना सत्रना अमारा मनोरथी वैष्णव आ सुंदर कार्यक्रम नी अंदर सहयोगी कार्यकर्ता वैष्णव मोरबीना कीर्तनिया वैष्णवजनों तथा ए बधाथी ऊपर आ सुंदर मजाना चार दिवसना अलौकिक महोत्सव नो लाभ लेता अमारा वल्लभी वैष्णवजनों अहीं वल्लभी शब्द नो प्रयोग करो खूब जरूरी छे केम के तमे वल्लभना सानिध्य में छो अने वल्लभना सानिध्य में हो ए वल्लभी ज हो ए हूँ मानु छु खूबज आनंद अने प्रसन्नता थई रही छे के मोरबीनी अंदर कृष्णाश्रय ग्रंथ पर आ प्रकारे चार दिवसना प्रवचनना कार्यक्रम थई रह्या छे खूब आनंद थई रह्यो छे मोरबी वैष्णव समाज ने खूब खूब आशीर्वाद छे खूब खूब वधाई छे के खूब सुंदर कार्यक्रम एमने योजो छे साथे साथे एवुं पण कहेवानुं के खाली कृष्णाश्रय ग्रंथ एक ज नथी सोळस ग्रंथ पूरा छे એટલે અહીંયા અટકવાનું નથી આગળ વધવાનું છે એટલે ખાસ મારે કહેવાનું કે કૃષ્ણાશયથી શરૂ કરી યમનાશક્તિ શરૂ કરી સોળસે સોળસ ગ્રંથ આપણા મોરબીમાં પૂરા થાય એવી શુભકામના પાઠવું છું ખાલી એકમાં પૂરું નથી કરવાનું આપણે જગાવાના છે ઘણો જ આનંદ થઈ રહ્યો છે પૂર્વ બાવાએ કહ્યું કે મોરબીના વૈષ્ણવો ખરેખર ખૂબ સત્સંગ જિજ્ઞાસુ છે પ્રવચનના ખૂબ સુંદર મજાના શ્રોતા છે અને એમને સમય મર્યાદા નથી સાચી વાત છે એવું બાવાએ તો કીધું તમે હા કહેજો અમને પણ સમય મર્યાદા નથી તમારે હોય તો કહેજો નથી ને તો પછી ક્યાં વાંધો છે તો ખૂબ આનંદ થઈ રહ્યો છે આપણા પુષ્ટિભક્તિ માર્ગની અંદર બે પ્રકારની સેવા છે એક નામ સેવા અને એક સ્વરૂપ સેવા શ્રી ઠાકોરજીને પુષ્ટાવીને ઘરમાં મંગલાથી લઈને શયન સુધીની સેવા પહોંચવી એને સ્વરૂપ સેવા કહેવાય અને સેવાના અનવસરની અંદર ભગવદ્ નામ ગુણગાન સત્સંગ જપ પાઠ ઇત્યાદિ વચનામૃતનું શ્રવણ કરવું એને નામ સેવા કહેવાય એ નામ સેવા હોય કે સ્વરૂપ સેવા હોય આપણી શુદ્ધતા સરળતા અને મનનું પરોવાવું ખૂબ જ આવશ્યક બની જાય છે કોઈ બી સેવા કરીએ પણ એ સેવા હું કરું છું મારાથી થાય છે એવા ભાવ કરતાં પ્રભુ મારાથી સેવા લઈ રહ્યા છે એવી ભાવના રાખીએ તો સેવામાં વધારે તત્પર થવાય મારાથી બને છે હું જ કરી રહ્યો છું મારાથી જ આ બધું છે એવી ભાવના રાખવી એ જાણે અજાણે ભગવત માર્ગમાં ખૂબ બાધક થાય છે આપણા પુષ્ટિ માર્ગની અંદર તો જે પણ સેવા સ્મરણ સત્સંગ જે પણ આપણે કરીએ છીએ એ શ્રી વલ્લભ વિઠ્ઠલ અને ભગવદીઓની આડીથી કરીએ છીએ આ તો પ્રભુ સેવા લે છે અમે શું કરીએ આ તો પ્રભુ અમને સન્મુખ રાખે છે અને અમે સન્મુખ થઈએ છીએ બાકી આ સંસારની અંદર આ ત્રણ કલાક ચાર કલાક બેસવું ક્યાં સંભવ છે જો એવી ભાવના આપણા અંદર હોય એવી જો આપણો મનોરથ હોય તો પ્રભુ આપણા મનોરથ ખૂબ પૂરા કરે તમે યાદ કરો કે આપણે કલાક સેવા કરતા હોઈએ કે ચાર કલાક સેવા કરતા હોઈએ જે બી સેવા કરીએ છીએ કોઈ અડધો કલાક સેવા કરે કોઈ બે કલાક ત્રણ કલાક સેવા કરે પણ એ કોઈ બી કેટલી બી સેવા કરે મૂળ તો એનો ભાવ હોવો જોઈએ જો વૈષ્ણવનો ભાવ અડધો કલાકની અંદર શુદ્ધ છે પ્રભુ સન્મુખ રાખે છે એવી ભાવના હોય તો એ ચાર કલાકથી પણ વિશેષ એની સેવા પ્રભુ સ્વીકારે છે યાદ રાખજો ઘણીવાર આપણે લોકો વિચારમાં પડી જઈએ અરે તું તો અડધો કલાક સેવા કરે છે મને તો ચાર ચાર કલાક લાગી જાય છે સાત વાગે અંદર જવું બાર વાગે છૂટી થવું છું ઘણીવાર તો બબ્બે વાગી જાય છે પણ એ બે શું વગાડવાના એ બે વગાડતા વગાડતા તમારું મન કેટલું સેવામાં છે એ વિચાર કરવાની બાબત છે તમારું ચિત્ત કેટલું લાગે છે તમારી ભાવના કેવી છે એ જોવાની વાત છે યાદ રાખજો
बाकी ये चार कलाक पण जो सेवा होय पण मन लागतु ना होय चित्त लागतु ना होय अने खाली आपणे क्रिया करिए तो ये सेवा सेवा नहीं पण क्रिया बनी जाय छे। वार्ता प्रसंग ने याद करिए तो श्री महाप्रभु जी गोसाई जी ना सेवक आपणे सर्वे वैष्णवए भगवद वार्तानुं वाचन कर्युं छे एमां आवे छे के ठाकोर जी ना एक सेवक श्री महाप्रभु जी ना एक सेवक जेने श्रीनाथ जी ने 1,00,000 रुपयानुं फूल भेट धर्यू आपणे सर्वे वाचन कर्युं हशे ए भेट धर्यू अने भेट धर्या पछी श्री ठाकोर जी श्रीनाथ जीए ज्यारे पोते धारण कर्युं त्यारे आपश्रीना ए वैष्णवना भावथी मस्तक झुकी गयुं। श्री महाप्रभु जी पधार्या अने पूछू कि जे आज ऐसे झुके झुके से क्यों है तो साक्षात श्री गोवर्धन प्रभु आज्ञा करी कि आपके एक सेवक ने आज मुकू 1,00,000 रुपया को फूल भेंट धरयो है वाकी भावना सु मेरो मस्तक झुक रहे है। साची भावना तो आज साची प्रसन्नता तो आज है अने साची प्रशंसा पण आज है कि ठाकोर जी पोते भक्तनी प्रशंसा करी रहा छे एनाथी वधारे मोटी बात शू होय। आपणे शू एकबीजाना वखाण करीशुं कि तमे तो बहु सारी सेवा करो छो तमे तो बहु सन्मुख रहो छो खरेखर आवुं कोई कहे ने तो बहु ज सावधान रहेवानो समय आवी गयो मानजो। जो कोई वैष्णव आपणे सहजमां एम करे ने कि तमारा पर तो वल्लभनी कृपा थई गई तमे तो खूब सेवा करो छो खूब सन्मुख रहो छो सामग्री तो तमारी ज आवी कोई वात करे तो समझजो हवे मारे जागृत थवानो समय आवी गयो छे हवे मारे सावधान रहेवानो समय आवी गयो छे। जो आवा समयमां सावधान नहीं थाओ तो आपणने बाधक थशे। घणीवार वैष्णव के जेजे साग तो मारू जो मिश्री मेवो अरे जेजे जाळीवाळो तो मारो केवू पड़शे जे जाळीओ पड़े केवू पड़शे जेजे ढाळवानो तो जेजे मारो बाकी तो कोई बनावी न के अमारा जेवू जेजे आपनी कृपाथी मास्टरी छे घणा एवुं के जेजे आ बधा शुं करशे पलनो तो जेजे मारो એમ કે એટલી સેવા હું કરું છું તો ખરેખર આ મારો મારો જ બાધક થાય છે। આ મારો મારો ને મારો તારો તારો કરશો તો તરશો યાદ રાખજો હું કરું છું ને મારું છું એ ભાવના જ કાઢી નાખો વૈષ્ણવજનો। જે જે મારા તો બધા સોનાના પાત્રો છે મારા તો બધા ચાંદીના પાત્રો છે અરે તમારા છે કે પ્રભુના છે પ્રભુના છે ને તો મારો મારો ક્યાંથી આવે છે જે જે હિંડોળો તો મારો જે જે પલ્લો તો કે મારો મારો નહીં પ્રભુનો એવી ભાવના રાખીએ એવી રીતે બોલીએ તો પ્રભુ આપણી સેવા સ્વીકારે। યાદ રાખજો વૈષ્ણવજનો જાણે અજાણે આપણે મુખરતા દોષ કરી બેસીએ છીએ વાણી વિલાસ કરી બેસીએ છીએ અને એ જ આપણા માટે બાધક થઈ જાય છે। એના માટે આપણે પથ પથ પર જાગૃત રહેવાની જરૂર છે। વેદની પ્રાચીન કથા છે શાસ્ત્રની કે ત્રિશંકુએ ખૂબ તપ કર્યું ખૂબ તપ કર્યું અને એને ઇન્દ્રાસન પ્રાપ્ત થયું। ઇન્દ્રાસન પ્રાપ્ત થયું તો ઇન્દ્રને પોતાને બહુ સંકટ થઈ ગયો કે હવે તો મારું ઇન્દ્રાસન જતું રહેશે મારું શું થશે મારું સ્થાન એ હવે જતું રહેશે અને બહુ મોટી શંકામાં પડી ગયા। એણે થયું કંઈક મારે એવી લીલા કરવી પડશે એવી કંઈક યુક્તિ કરવી પડશે જેથી મારું સ્થાન જાય નહીં। ઇન્દ્ર પોતે નીચે આવ્યા ત્રિશંકુને પૂછ્યું કે ભાઈ તમને આટલી મોટી કૃપા થઈ ગઈ તમને ઇન્દ્રાસન પ્રાપ્ત થઈ રહ્યું છે એવું તમે શું કર્યું જેથી તમને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય છે એવે કયા તપ કર્યા કયા વ્રત કર્યા શું યજ્ઞ કર્યું કે તમને આ ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે। ત્રિશંકુ ભોળા બધું બોલતા ગયા મેં આવી રીતે કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું જેમ જેમ બોલતા ગયા એમ એમ બધું જ તપ ક્ષીણ થતું ગયું અને છેલ્લે બધું જ તપ ખંડિત થઈ ગયું ખલાસ થઈ ગયું અને ભૂમિ પર રહેવાનો આવવાનો વારો આવી ગયો। જો એટલું બધું તપ કરેલું કે ઇન્દ્રાસન પ્રાપ્ત થયું પણ છતાં પણ બોલતા 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 બધું જ તપ ક્ષીણ થઈ ગયું ખતમ થઈ ગયું અને પુનઃ ફરી ભૂતલ પર આવવાનો વારો આવ્યો ઇન્દ્રાસન પ્રાપ્ત ન થયું। તો કહેવાનો તાત્પર્ય છે આપણા ત્યાં તો પહેલાં જ કહ્યું છે કે પ્રગટ કિયે રસ જાય કે પ્રગટ નથી કરવાનું આપણે આપણા પ્રભુને કેવી રીતે લાલડાવીએ છીએ કેવી રીતે સન્મુખ થઈએ છીએ એ તમે જાણો તમારા પ્રભુ જાણે અને સેવા સોંપનાર ગુરુ જાણે એ કોઈને કહેવાની જરૂરત જ નથી। આપણે ઘરમાં શું સામગ્રી બનાવીએ છીએ આપણે આપણા ઘરવાળાને કે બાળકોને આજે શું ખવડાવીએ છીએ એ તમે અને તમારું ઘર જ જાણે છે આજુબાજુવાળા જાણે છે। મેનુ કાર્ડ બહાર લગાવ છો કે આજે ઘરમાં આ બનાવ્યું છે હા પાડો ના
नहीं लगावता ने तो पछी ठाकुर जी ने कोई सामग्री बनावी होय जाळी वाळो ढाळवानो आ बधु केम बहार आवी जाय छे विचार करो काले आपणा घरमां कोई सामग्री ठाकुर जी नी सिद्ध थती होय तो बे दिवस पहेला बहार बजारमां खावा पड़ी जाय काले तो पहेला बेना त्यां ढाळवानो बनाव्यो हतो जेजे माटे केम पण आपणा त्यां तो सामग्रीने पण गुप्त राखवामां आवे छे प्रगट नहीं करता ए बहु रसात्मक भावनात्मक सामग्री छे एने प्रगट करिए तो पण प्रभु नथी अरोपता विचार करो तमे अने ए वात जो आपणे बहार प्रगट करी दईए तो केम चाले तो कहेवानो तात्पर्य ए छे विश्वजनो के आपणा त्यां कहेवाय छे प्रगट किए रस जाय एवुं कहेवाय छे पण हवे शुं थई गयुं छे हवे प्रगट किए रस जाय ए वात तो जूनी थई गई हवे प्रगट किए मजा आए थई गयुं छे एक जमानामां प्रगट किए रस जाय हतुं हवे प्रगट किए मजा आए एवुं थई गयुं छे के बोली नहीं त्यां सुधी मजा शुं आवे आपणे कंई कर्युं होय चार जणा बोले नहीं चार जणा वखाण न करे त्यां सुधी ए सामग्री तो प्रभु आरोगे छे पण बे जणा कहे नहीं त्यां सुधी कर्युं कहेवाय केवी रीते आवो समय आई गयो छे प्रगट किए मजा आए आ अमदावादनी लीला छे मोરબીની વાત નથી કરતો અહીં તો બધા આમ જ રાખે છે મને ખબર છે પણ અમદાવાદમાં આવું ખરું બધે ખબર પડી જાય કે આજે આ બન્યું ને કાલે આ બન્યું ને પરમ દિવસે આ સિદ્ધ થવાનું છે તો કહેવાનો તાત્પર્ય છે કે આપણે પ્રગટ નથી કરવાનું આપણે તો પ્રભુની સેવા સ્મરણ સત્સંગ જેટલું છાનું રાખીશું જેટલું સ્નેહથી સેવા પહોંચીશું એટલું પ્રભુ વધુ આનંદથી પ્રસન્નતાથી અરોક્ષે યાદ આવજો તો કહેવાનો તાત્પર્ય છે શું કે આપણા માર્ગની અંદર પ્રતિષ્ઠા ખૂબ બાધક છે અહંકાર ખૂબ બાધક છે આપણે દાસ ભાવથી સેવા કરવાની છે દાસ તો શું થાય દાસ સદા જે શ્રી વલ્લભનો દાસ બનીને રહે તો જે દાસ બને એનું ઊંધું થાય દાસ સદા તો આપણે દાસ બનીને દિનતાથી સેવા કરીશું તો વલ્લભના દાસ બની શકીશું એ વસ્તુ યાદ રાખજો તો કહેવાનો તાત્પર્ય છે શું કે દિનતા દાસભાવ એ આપણા ત્યાં મુખ્ય છે કોઈ પણ ભાવના એવી આપણા મનમાં ન હોવી જોઈએ કે હું કરું છું મારાથી થાય છે એવી ભાવના ન જોઈએ આપણે તો પ્રભુ મારી સેવા લઈ રહ્યા છે પ્રભુ મને સન્મુખ રાખી રહ્યા છે આ શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી હું સન્મુખ પ્રભુની કૃપાથી થઉં છું બસ એવી ભાવના રાખીશું તો થોડી સેવા પણ પ્રભુ તમારી ખૂબ માનશે યાદ રાખજો પણ જરાક પણ જો પ્રતિષ્ઠાની ભાવના આવશે તો બાધક થશે એક બહુ મોટા શિલ્પકાર હતા એ શિલ્પકાર ખૂબ સુંદર મજાની મૂર્તિ બનાવતા હુબહુ પોતાના જેવી મૂર્તિ બનાવતા એક દિવસ બન્યું એવું કે એ ગામની અંદર એક જ્યોતિષી આવ્યા તો બધાને એમ થાય કે બહુ મોટા જ્યોતિષી છે કોઈ તકલીફ હોય કે ન હોય તો પણ વ્યક્તિ પહોંચી જાય લાવો ને પૂછીએ શું છે તો એ ભાઈ પહોંચી ગયા અને પૂછ્યું બધું તો બધું બહુ સારું હતું હવે એક પ્રશ્ન એવો કર્યો એમણે જે ખરેખર કરાય નહીં એમણે પૂછ્યું કે મારો અંતિમ સમય ક્યારે છે મને કહી દો હવે શાસ્ત્રની એવી મર્યાદા છે કે કોઈ બી વ્યક્તિ ગમે તેવો પ્રશ્ન કરે જવાબ આપવો જોઈએ પણ એની અંતિમ ઘણી કહેવાય નહીં એવી શાસ્ત્રની મર્યાદા છે તો બહુ એમણે આગ્રહ કર્યો ત્યારે જ એણે કર્યું કે ભાઈ મારાથી કહેવાય નહીં પણ તમે આટલો હટાગ્રહ કરો છો તો તમને કહું છું કે આ દિવસે આ ઘડીએ આ મિતિએ આ તારીખે તમારો અંતિમ ઘડી આવી જશે ભાઈ તો લખીને જતા રહ્યા એ શિલ્પકાર તો સમય થયો ઘણો સમય વ્યતીત થઈ ગયો બિલકુલ એ જ સમયે આવવામાં 10 દિવસની વાર હતી તો મનમાં ઉદ્વેગ તો થઈ જાય સ્વાભાવિક છે 10 દિવસ પછી જવાનો વારો આવે તો તમે વિચાર કરો કેવું મનમાં થઈ જાય તો એને ખૂબ મનમાં ઉદ્વેગ થવા લાગ્યો કે હવે આ 10 દિવસ આપણા બાકી રહ્યા હવે શું કરશું તો એ શિલ્પકાર હતો એની પાસે એક યુક્તિ હતી એણે વિચાર કર્યો કે કંઈક તો રસ્તો કરવો પડશે તો એણે પોતાના જેવી 10 મૂર્તિઓ તૈયાર કરી હુબહુ પોતાના જેવી જ 10 મૂર્તિ તૈયાર કરી અને રૂમમાં મૂકી દીધી સમય થયો બિલકુલ યમદૂતોને આવવાનો સમય થઈ ગયો એ યમદૂતો આવતા હતા એના 2 મિનિટ પહેલાં જ એ 10 મૂર્તિઓની સાથે જઈને એ મૂર્તિકાર શિલ્પકાર ઊભા રહી ગયા જેમ સ્ટેચ્યુ હતા એ જ પ્રકારે ઊભા રહી ગયા યમદૂતો આવ્યા આખું ઘર તપાસ્યું એક એક ઓરડા તપાસ્યા પણ ક્યાંય કોઈ મળ્યું નહીં છેલ્લે આ ઓરડામાં આવ્યા અને ત્યાં જઈને જોયું તો એક શિલ્પકાર નહીં પણ 11 શિલ્પકાર હતા એક નહીં પણ 11 હવે જેનો ચિઠ્ઠી ફાટી હોય એને જ લઈ જવાય 10-10ને ન લઈ જવાય ત્યાં આપણે અમુક મર્યાદા તો હોય ને પાછી તમે સમજો બધાને તો ત્યાં પણ ન લઈ જવાય તો એકને લઈ જવાની છૂટ હતી તો અહીંયા તો 11 હતા તો કોને લઈ જવા
तो यमदूतों तो बहु विचार में पड़ गया, बहु फरिया अग्यार अग्यार एक 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 चेक कर्या, पर क्याय कोई खामी न लगी, बधा एक जेवाज लाग्या, कोई कोई कमी न लगी। छेले कंटाड़ी ने पाछा गया अने ऊपर जी ने यमराज ने कहू कि भाई अमे तो पाछा आव्या छीए, ए व्यक्ति मळ्या नथी अने एक जेवाज अग्यार हता, अमे कोने लईने आवीए, अमने तो ख्याल ज न आव्यो कि कयो साचो ने कयो खोटो, पाछा आव्या। तो कि एवुं बने नहीं, तमे ओळखी न सक्या? कि ना बिलकुल न ओळखाया। तो हवे एक काम करो, मारे जाते जवुं पड़शे। तो यमराज पोते पण नीचे आव्या, यमराजे पण जोयुं कि खरेखर एक जेवा एक नहीं पण अग्यार छे। ए पोते मूंझवणमां पड़ी गया कि भाई आमांथी साचो कोण ने खोटो कोण, अने अग्यारनी तो जग्या ज नथी, आटला बधा लई केवी रीते जवा। बहु विचार कर्यो, बहु विचार कर्यो। तो यमराज पासे पण आइडिया तो होय ने, रात दिवस आपणा बधा जेवा लोको लई जता होय, તો આઈડિયા તો એને પણ હોય ને, સમજો? તો એને પણ એક યુક્તિ સૂજી કે આનો કંઈક તો કરવું જ પડશે। તો કે શું કરવું? તો ત્યાં જ બોલ્યા કે ખરેખર આ કેટલી સુંદર મજાની કળા છે, કેટલી સુંદર મજાની આર્ટ છે, એક જેવી અગિયાર મૂર્તિઓ, એક જેવી અગિયાર હુબહુ સ્ટેચ્યુ એક જેવા લાગી રહ્યા છે, ખરેખર અદ્ભુત કારીગરી છે। અત્યારે જો આ કારીગર અહીંયા હોત, આ શિલ્પકાર અહીંયા હોત, તો અત્યારને અત્યારે હું એનું સન્માન કરત। એણે કહ્યું કે આ જો કારીગર મને મળી જાય, આ જો શિલ્પકાર મને મળી જાય, તો અત્યારે અત્યારે ખરેખર એનું હું સન્માન કરું, એને ફુલહાર કરું કે ખરેખર તારી આર્ટ, તારી કલા અદ્ભુત છે, તારું ઓળખાતું જ નથી કયું સાચું ને કયું ખોટું, પણ દુઃખ છે કે આ શિલ્પકાર અત્યારે આપણી વચ્ચે નથી। આમ બોલ્યા, ત્યાં જ પેલા અગિયારમાંથી શિલ્પકાર બોલ્યો, હું તો હાજર છું, આ બનાવનાર તો હું છું। અને એ બોલતા જ યમદૂતે અને યમરાજે કહ્યું કે તમે બોલ્યા બહુ આનંદ થયો, તમારી કળા બહુ સુંદર છે, પણ અમે તમને લેવા આવ્યા છીએ, હવે અમારી હારે ચાલો। તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે વ્યક્તિ પ્રશંસાની અંદર એટલો બધો ખોવાઈ જાય છે કે એની જવાની પણ ભૂલી જવાય છે। યાદ કરો, એનો જવાનો સમય છે, એને લેવા આવ્યા છે યમદૂતો, એ પણ ભૂલી જવાય છે। કેમ? કેમ કે પ્રશંસા એટલી લોકોને પ્રિય બની ગઈ છે, એટલી બાધક છે, યાદ રાખજો। તો આપણે પથ પથ ઉપર આપણે સાવધાન રહેવું જોઈએ। કોઈ વૈષ્ણવ કોઈ આપણને કે તમે બહુ સુંદર સેવા કરો છો, તમે ખૂબ સુંદર સામગ્રી કરો છો, તમે બહુ સારી સેવામાં વલ્લભને સન્મુખ છો, તો ધ્યાન રાખજો, હવે આપણે જાગૃત થવાનું છે। આ તો વલ્લભની કૃપાથી થઈ રહ્યું છે, વિઠ્ઠલની આડીથી થઈ રહ્યું છે, ભગવદીઓ વૈષ્ણવની આડીથી થઈ રહ્યું છે, મારામાં ક્યાં આવું સામર્થ્ય છે? જો આવી દિનતા રાખશો, આવો ભાવ રાખશો, તો હજી આગળ જવાશે, પણ જો એમાં જો પરોવાઈ જશો, તો પછી બાધક થશે, યાદ રાખજો। તો કહેવાનો તાત્પર્ય છે વૈષ્ણવ, આ પ્રકારનો મનમાં ભાવ રાખીએ, આ પ્રકારનો તાપ રાખીએ અને સેવામાં સન્મુખ થઈએ, તો જ પ્રભુ આપણી સેવા સ્વીકારે છે, યાદ રાખજો। ઘણીવાર વૈષ્ણવ અમને કહે, જે આટલી બધી સેવા કરીએ છીએ, આટલા બધા સન્મુખ થઈએ છીએ, છતાંય પ્રભુનો અનુભવ કેમ ન થતો, પ્રભુની કૃપા કેમ ન થતી, પ્રભુની પ્રસન્નતા કેમ પ્રાપ્ત નથી થતી? આવા પ્રશ્નો ઘણીવાર વૈષ્ણવ કરે। આવા પ્રશ્નો મને એવું લાગે છે કદાચ મોરબીમાં બી હોવા જોઈએ છે, કોઈનો નથી તો બધા અનુભવી લાગે છે, તો બધા સાનુભવી છે, નથી તો સાનુભવી છે, ખ્યાલ આવ્યો? તો આવા પ્રશ્નો ઘણીવાર જાગે, તો હું વૈષ્ણવને કહું છું કે સેવા સ્મરણ સત્સંગ બધું કરીએ, પણ એ કરતા કરતા પણ આપણો ભાવ શુદ્ધ છે કે નહીં, આપણી અંદર દ્રઢતા છે કે નહીં, આપણી અંદર નિષ્ઠા છે કે નહીં, એ ખૂબ જરૂરી છે। જો દ્રઢતા નિષ્ઠા હશે તો પ્રભુ તમારી સેવા સ્વીકારશે। આજે જો શ્રી વલ્લભ કુલને તમને ઠાકોરજી પધરાવ્યા, તો ઠાકોરજી પ્રગટ પધરાવી દીધા છે, તમને ખાલી મૂર્તિ કે તમને ખાલી સ્વરૂપ નથી પધરાવ્યું, સાક્ષાત કોટી કંદર પર લાવણ્ય, સાક્ષાત બોલતા ચાલતા ખેલતા પ્રભુ પધરાવ્યા છે, પણ એ કેમ બોલતા નથી, કેમ ખેલતા નથી? કેમ કે આજે યમુનાજી પ્રગટ છે, શ્રી મહાપ્રભુજી પ્રગટ છે, શ્રી ગિરરાજજી પ્રગટ છે। તમે જુઓ, મરણોથો લઈને વ્રજમાં જાઓ છો તો ગિરરાજજી તમારા મરણોત પણ પૂરા કરે છે, કરે છે કે નહીં? હા પાડો, તમારા કોઈ પણ મરણોત હોય આજે ગિરરાજજી યમુનાજી પૂરા કરે છે કે નહીં? કરે છે। આ યમુનાજી મહાપ્રભુજી ગિરરાજી બધા પ્રગટ છે, પ્રગટ નથી તો આપણી અંદર રહેલો વૈષ્ણવ પ્રગટ નથી, માટે અનુભવ નથી થતો, યાદ રાખજો। આજે બધું પ્રગટ છે, શ્રીનાજી યમુનાજી મહાપ્રભુજી બધા પ્રગટ છે, પણ આપણી અંદર રહેલો વૈષ્ણવ તત્વ પ્રગટ નથી, માટે આજે આપણને અનુભવ નથી થતા। જો એ તત્વ પ્રગટ થશે તો અહીંયા જ આ જ ભૂતલમાં આપણને અનુભવ થશે, થશે ને થશે, એમાં શંકા નથી, યાદ રાખજો।
तो कहवानो तात्पर्य छे आ सत्संग आ चार दिवसना वचनामृत ए आपणी अंदर रहेला वैष्णव तत्वोने जागृत करवा माटेना छे। कंठी पेरी ब्रह्मसब लीधू अने बहार तो आपणे जईए छीए, सेवासमण करीए छीए, पण अंदरनुं तत्व हजी जागृत थयुं नथी। ए जागृत क्यारे थशे? कि आवा सत्संग, आवा वचनामृत, आवा पोषण द्वारा जागृत थशे। तो आ जागृत करवा माटे आ कार्यक्रम थई रह्यो छे। घणो ज आनंद छे, घणी ज प्रसन्नता छे। 7:10 થઈ છે, હવે તમે કહો તો હું વિરામ લઉં। ત્રણ વાગ્યાથી તમે બધા આવ્યા છો। ખરેખર હમણાં જ બાવાએ કહ્યું કે કાલે સમયસર આવો તો આપણા ક્રમ સમયસર ચાલે। ખરેખર પણ હું એવું માનું છું કે જ્યાં સોનીની વાડી હોય, સોની સમાજ કાર્યકર્તા હોય, ત્યાં સમય બોલવા જેવું જ નથી। તમે બધા જાણો જ છો કે સોની સમાજની વાડી સ્વરૂપ દર્શન કરાવશે, જેની પણ પત્રિકા અહીંયા વૈષ્ણવને પ્રાપ્ત